જેસી કસ્ટમ બાળકો કેમ છો? આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીમાં આપણે શું જોવાના છીએ? આજે નવી કલમ, તો કલમ આપણે ક્યાં સુધી શીખી ગયા? તો કે કથી અને કાવ્યે માત્ર કૌ સુધી શીખી ગયા. હવે કૌ પછી શું આવે છે? તો કે કને માથે મીકું કમ. તો અહીંયા હવે કમ કેમ લખાય? તો જો પેલા કમળનો ક, શું કમ ક, હવે આને પેટ વાળો જ કરવાનો
છે પછી તો કે રમી માથે મીંડું રમ પછી શું આવશે લમી માથે મીંડું લમ પછી બની માથે મીંડું કમ શની માથે મીંડું શમ સની માથે મીંડું શમ સની માથે મીંડું શમ પછી ભની માથે મીંડું હમ જો બોલે છે મધ્યમાં અ બોલાય ને પછી નાખે મીંડું બોલાય કે હમ પછી અળની માથે મીંડું અળમ પછી ક્ષની માથે મીંડું ક્ષમ હવે છેલ્લો ઉદાહરણ સમજો કે કેટલા બોલાય ગ્નની માથે મીંડું નમ હવે આપણે અને માથે મીંડું કમ વાળી કલમ શીખા હવે આપણે કઈ શીખીશું તો કે ક થી ન સુધી કલમ લખો તો આપણે અહીંયા પાછળ બે લીટા છે છે તો એક ક વાળી કલમ શીખીશું બરોબર તો એમાં પહેલા શું લખીશું આપણે કમળનું ક લખીશું પછી તો પાછો આપણે કરીશું પાછળ બે ટપકા કરીશું તો આને શું વંચાય વિસર્ગ ખ પછી શની વિસર્ગ